મિત્રો, હું છું નિધિ ગોરેચા, વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ધોરણ બે વિષય ગણિત ચેપ્ટર નંબર 8 દશક અને એકમ. આજે આપણે આ ચેપ્ટરમાં દશક એકમ કેવી રીતે સંખ્યા વિશે જોશું અને સરવાળા ની ગણતરી આપણે અહીંયા કરીશું. એમાં સ્વાપોથમાં પેજ નંબર 86 જોવાનું છે આપણે. એમાં પ્રશ્ન નંબર 1 છે, ગણો અને લખો દશક અને એકમ કેવી રીતે આપણે સંખ્યાના ભાગ પાડી અને આની ગણતરી કરવાની છે. પેજ નંબર 86 ઉપર તમે પ્રશ્ન 1 માં જોશો કે તમને આવી રીતે અહીંયા ઉદાહરણ આપેલું છે. એમાં શું છે તો કે અહીંયા તમને અહીંયા દાખલા ભરેલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. કુલ અહીંયા તમને 12 દાખલા ભરેલા આપેલા છે. એમાંથી આ 10 દાખલા અલગ જૂથ કરેલ છે અને આ 2 દાખલા અહીં જૂથની બહાર છે. એટલે કે આ કુલ 12 દાખલા છે તેની ગણતરી કરી અને અહીંયા આપણે બોક્સમાં 12 લખવાના છે. પછી આપણે આ જે બે અંકની સંખ્યા છે તેને એકમ દશક એવી રીતે એને અહીંયા ચોરસ બોક્સમાં લખવાના છે. આ 12 છે તેમાં એકમનો અંક શું છે તો કે 2 અને દશકનો અંક કયો છે 1. આ ઉદાહરણ હતું. હવે આપણે આગળ જોશું. અહીંયા તમને સ્ટાર કરીને આપેલા છે તો કેટલા સ્ટાર છે તે આપણે ગણવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22 અને 23. અહીંયા તમને કુલ 23 સ્ટાર કરીને આપેલા છે. એમાંથી તમારે 10-10 નું જૂથ બનાવવાનું છે. એટલે પેલા 10 સ્ટાર નું એક જૂથ બનાવ્યું છે અને પછી બીજા પાછળ 10 સ્ટાર નું બીજું જૂથ બનાવ્યું છે. એટલે 10 અને 10 એટલે કુલ 20 સ્ટાર થાય છે. 20 અને આ 3 સ્ટાર અહીંયા અલગ છે. 20 વત્તા 3 એટલે કુલ 23 સ્ટાર તમને અહીં આપેલા છે. એમાંથી 10-10 સ્ટાર નું બે જૂથ બન્યા છે. હવે આ 23 છે તેને આપણે એકમ અને દશક નું સ્થાન એકનું અહીંયા દર્શાવવાનું છે. અહીંયા એકમ ના સ્થાન ઉપર કયો અંક આપેલો છે તો કે 3 અને દશક ના સ્થાન ઉપર કયો અંક છે 2. તે અહીંયા આપણે લખ્યું. હવે ત્યારબાદ આપણે જોશું કે અહીંયા આપણને એરર ની કુકરી આપેલી છે. તમે તમારી સ્વામાં જોઈ શકો છો કેટલી છે તે આપણે ગણવાની છે. કુલ તમને અહીંયા 36 કુકરી આપેલી છે. એમાંથી 10-10 કુકરી ના કુલ 3 જૂથ બનાવીને આપેલા છે. આ એક જૂથમાં 10 કુકરી છે, આ બીજા જૂથમાં પણ 10 અને ત્રીજામાં પણ 10. તમે ગણી શકો છો 10, 10, 10 એટલે 3 વખત 10 છે. એનો સરવાળો થશે 30 અને આ 1, 2, 3, 4, 5, 6 છ કુકરી અલગ થી આપેલી છે. 30 વત્તા 6 એટલે 36. અહીંયા તમને કુલ 36 કુકરી આપેલી છે. તેને તમારે દશક એકમના સ્થાને લખવાનું છે. અહીંયા 36 સંખ્યા આપેલી છે એમાં એકમના સ્થાન ઉપર કયો અંક છે 6 અને દશકના સ્થાન ઉપર કયો અંક છે તો કે 3. ત્યારબાદ આપણે જોશું અહીંયા તમને મણકા આપેલા છે. મારા છે મણકાની કુલ કેટલી માળા આપેલી છે 1, 2, 3, 4 અને 5. 1 માળામાં કેટલા મણકા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એવી રીતે 1, 2, 3, 4 આ 4 માળા છે તેમાં તમને 10-10 મણકા આપેલા છે. એટલે 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 એમ 4 વખત એટલે કુલ 40 મણકા થશે. હવે આ જે 5 માળા છે તેમાં તમને કેટલા મણકા આપેલા છે ગણો જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે 40 વત્તા 7 એટલે 47. હવે આને એકમ અને દશક માં લખશું તો અહીંયા એકમ ના સ્થાન ઉપર કયો અંક આપેલો છે 7 અને દશક ના સ્થાન ઉપર કયો અંક આપેલો છે 4 લખાઈ ગયું. હવે ત્યાર પછી જોશું અહીંયા પણ આપણને માળા આપેલી છે તેમાં મણકા છે. કુલ કેટલી માળા છે તો કે 1
43 43
Thank you.